સૌને મારા જય જીનેન્દ્ર. હું નસીબદાર છું કારણ કે હું લીલાબેન વ્રજલાલ મહેતાની કુખે જન્મ્યો છું. હું નસીબદાર બાપ પણ છું કારણ કે હું દીકરીનો બાપ છું. જેના ઘરે પહેલી દીકરી અવતરી હોય એને એમ સમજવું કે એના ઉપર ઈશ્વરના આશીર્વાદ છે. દીકરીનું કન્યાદાન આમ તો થાય છે, પણ દીકરી એ ઈશ્વરે બાપને આપેલું કન્યાદાન છે. એક લીલા પાનની આશા રાખી હોય અને આખી વસંત ઘેર આવે એનું નામ દીકરી છે. દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું. બધા દીકરાના જન્મથી સામાન્ય રીતે હરખાતા હોય છે, પણ અમારા ત્રણેય ભાઈઓની વાત કરું તો મારે ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે સૌથી વર્જુ રાજી થયા હોય તો મારા બા અને મારા મોટાભાઈ નિલેશ. નિલેશભાઈ સાંભળો, ધ્યાન દેજો, કારણ કે નિલેશભાઈ રાજી શું કામ થયા એનું કારણ આપું છું. કારણ કે ત્રણેય ભાઈઓમાં મારે ત્યાં જ દીકરી છે. દીકરી બહુ મુશ્કેલીથી મળે છે. રમેશ કંવલે, મહેરબાની ભાઈ, એ દોસ્ત, એ દોસ્ત, પાંચ મિનિટ જાળવી જા. રમેશ કંવલે સરસ લખ્યું છે, બેટીઓ કો બચા કે રખીએ કંવલ, બેટી કો બચા કે રખીએ કંવલ, ઇનકો પાને મેં બહુત વક્ત લગતા હૈ. અને સાચે જ એવું થયું હતું. સીમાની એટલે કે મારી એકની એક પત્ની ની પહેલી ડિલિવરી થઈ એ આસાન નહોતી. એકવાર એને લેબર પેઇન થયું અને અમે હોસ્પિટલ દોડી ગયા. ડૉક્ટર યશુબેન સાહેબ બહુ મહેનત કરી પણ ડિલિવરી ન થઈ. એટલે યશુબેને કહ્યું કે ઘર પાછા જાઓ. એટલે કોમલ આવીને એ બહુ સહેલાઈથી નહોતી આવી, મેં આગળ જેમ કહ્યું તેમ. થોડા દિવસે ફરી વાર લેબર પેઇન થયું અને ડિલિવરી થઈ ને મારી ઘેર દીકરી અવતરી, એનું નામ કોમલ. આ મારું આ કોમલ નામ છે મારા પપ્પાએ રાખ્યું હતું. કોમલ જ્યારે જન્મી ત્યારે તમને બહુ આશ્ચર્ય થશે, પણ મારા મોટાભાઈ નિલેશે એની આખી ઓફિસમાં પેંડા વેચ્યા હતા. કારણ કે એને દીકરી નહોતી, એને ત્યાં બીજું સંતાન. કાળુભાઈ આવ્યો ત્યારે એને એને ઈચ્છા આવી હતી કે મારે ત્યાં દીકરી જન્મે, પણ હું વધારે નસીબદાર કારણ કે ત્રણેય ભાઈઓમાં હું નાનો અને મારી બાનો સૌથી વાલો. રાજુભાઈ, હા, એટલે મારે ત્યાં દીકરી આવી. એ જન્મી હતી આમ તો બપોરે, પણ રાત્રે બહુ રોતી હતી. અને ફિક્સ ટાઈમ હું પ્રેસ પરથી આવું રાત્રે 11:30-12 થાય અને એનું રોવાનું શરૂ થાય, અને લગભગ 1.25 કલાક એ બરાબર ચાલે. અને મારી બા નીચે સૂતા હોય ને એ અમને ધડાવે કે સાલાવ છોકરાઓને કાંઈ સાચું આવડે છે કે નહીં, આ રોવે છે કેમ. પણ કોમલ સતત રોતી હતી. કોમલ એટલે અમે એને ચક્કુ કહીએ છીએ. એનામાં આયર્નની ખામી એટલે જ્યાં હોય ત્યાંથી ધૂળ ચાટી લે અને ખાઈ જાય. એને ધૂળ ખાતી જોઈએ એટલે સીમાનો ગુસ્સો આસમાને જાય અને એકાદ બે પડી જાય બરાબર. ઘણીવાર તો એ સ્કૂટર પરની ધૂળ પણ લઈ લે, અને ગુટકાનું કોઈ ખાલી પેકેટ હોય શશીભાઈ તો એ પણ. પણ એને જમવાનું તો મારી સાથે જ ફાવતું. હું રાત્રે ગમે એટલો મોડો આવું એ મારા સ્કૂટરના અવાજથી અવશ્ય જાગી જાય, અને મારી સાથે જમી લીધા છતાં પણ એકાદ બે કોળિયા જરૂર ખાય. અને સાવ સાચું કહું તો મને પણ, હું જાઉં અને સૂતી હોય અને જાગે નહીં તો મને પણ જરાક અડવું લાગે. એ ઉઠી જાય, મારી પાસે આવે અને એકાદ બે કોળિયા ખાય, ત્યારે એ કોળિયો મને બહુ ભાવતો કારણ કે એ કોળિયો મારા કાળજે લાગતો હતો. એ ખાવાનો પણ એને બહુ શોખ, ફાસ્ટ ફૂડ પાણીપુરી એવું બધું બહુ ભાવે.
અને આજે આપણે લગભગ એને ભાવતું, લગભગ દીપની પસંદગી પણ એવી જ છે, એટલે બેયને ભાવે એવું જ મેનુ છે. થોડી વાર લાગશે હજી, મહેરબાની. સિસ્ટર નિવેદિતામાં પ્રાથમિક શિક્ષણ લીધું, પછી ધોળકિયા સ્કૂલમાં ભણી. સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એ રહેતી, અને ત્યારનો રિયાઝ એનો કેટલો પાકો હતો એ તમે હમણાં એક ડાન્સમાં બરાબર જોયું હશે, ને હજી તમે જોવાના પણ છો. પ્રોજેક્ટ બનાવવા એને ગમતા, પણ મોટા ભાગે મારે ને સીમાએ જ બનાવવા પડતા, જેમ શશીભાઈ દીપ પાસે. એને ડાન્સ ક્લાસ પર કર્યા. ધોરણ 12 પછી શું કરવું એ પ્રશ્ન આવ્યો, અને ધોળકિયા સ્કૂલમાંથી કાઉન્સેલિંગ એવું થયું કે સીએ કરવું જોઈએ, બહુ હોટ ફેકલ્ટી છે, એમાં આગળ વધો. એટલે મેં કહ્યું, બેટા તને પસંદ હોય તો મને કોઈ વાંધો નથી. સીપીટીની પરીક્ષા આપી, મહેનત કરી, પણ નાપાસ થઈ, અને રિઝલ્ટ આવ્યું ત્યારથી એને રડવાનું શરૂ કર્યું. મેં કીધું, હજી બીજી વાર ચાન્સ છે, બે વાર તમે આપો ત્યાં સુધી આપણી તૈયારી છે. પણ પછી એણે દિલની વાત કરી કે મારે સીએ થવું જ નથી. મેં કોઈ વાંધો નહીં, તો આપણે શું કરવું છે, તો કે મારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવું છે. એટલે તાત્કાલિક, ત્યારે સેમેસ્ટર શરૂ થઈ ગયું હતું નવું, પણ છતાં મેં વલ્લભ વિદ્યાનગર ફોન કર્યો, રાજુને વાત કરી, અને ત્યાં એક નવી ઇન્ટિરિયર ડિઝાઇનિંગની કોલેજ શરૂ થઈ હતી. અને નસીબ કેવા કે તરત જ એડમિશન મળ્યું. અમે બેગ લઈને જ કોમલને ત્યાં ઘર, અને કોલેજને જોઈ, અમારી આંખ ઠરી. એને પણ થયું કે ના, બરાબર છે, ને એની કોલેજ શરૂ થઈ. શરૂઆતમાં બહુ તકલીફ પડતી હતી, કારણ કે ગુજરાતી મીડિયમમાં ભણેલી, એટલે કાંઈ પણ કોઈ એસાઇનમેન્ટ આવે એટલે મને ફોન કરે કે પપ્પા આનું શું, એટલે હું બધું ખાખાખોડા કરી અંગ્રેજીમાં, અને પછી એ જ વસ્તુ ગુજરાતીમાં, બંને સાથે મોકલું, એટલે એને મુદ્દો જે હોય એ સમજાઈ જાય. પણ એણે મહેનત ઘણી કરી, પહેલા જ સેમિસ્ટરમાં 60+ માર્ક લઈ આવી. ત્યારે મને પણ આશ્ચર્ય થયું હતું કે આટલું બધું પરફોર્મન્સ આપશે કે કેમ. પછી તો એની ગાડી બરાબર પાટા પર ચડતી ગઈ, અને આખરે એણે 78% સાથે ડિગ્રી લીધી. રાજકોટમાં એક બે આર્કિટેક્ટ સાથે કામ પણ કર્યું, પછી પોતાનું પણ કામ કર્યું. અને મારા મિત્ર અજયભાઈના મોલમાં, અલકાબેનના મોલમાં પણ સાથે કામ કર્યું. કોમલ એટલે કે ચકુ બહુ કેરિંગ છે, એનું એના ભાઈઓ સાથે બહુ સારું ટ્યુનિંગ છે. કોઈને પણ કાંઈ કામ હોય તો એ હંમેશ તૈયાર હોય છે. કોઈ પણ પ્રસંગ હોય, એ જન્મદિવસ હોય, સગાઈ હોય, લગ્ન હોય, કોમલની હાજરી પૂરેપૂરી વર્તાતી હોય છે. પણ મારા પ્રત્યે એની લાગણી જરા વિશેષ છે, નેચરલી બાપ દીકરી, દીકરી બાપનો સંબંધ જ એવો છે. મને જ્યારે હાર્ટ એટેક આવ્યો, અને અમદાવાદમાં મારી એન્જિયોપ્લાસ્ટી થઈ ડૉક્ટર તેજસ પટેલ દ્વારા, ત્યારે સીમા અને કોમલ ઘેર હતા, મારી સાથે બે ભાઈઓ, મોટા ભાઈ અમદાવાદ આવેલા. ત્યારે સીમા બહુ ડિસ્ટર્બ હતી અને બહુ રડતી હતી, પણ મજાની વાત એ છે કોમલ ત્યારે નાની હતી, છતાં પણ સીમાને એણે સાચવી હતી. ખબર નહીં એનામાં અવળી પરિસ્થિતિમાં, પડકાર ઝીલવામાં ક્યાંથી શક્તિ આવી જાય છે, કે જ્યારે એવો કંઈ પડકાર આવે ત્યારે સામી છાતીએ લડવાની એની તૈયારી હોય છે. મને લાગે છે કે આ ગુણ મારા બામાં હતા અને એનામાં ઉતરા છે. 12થી બહુ એ કઠોર લાગે, પણ નામ પ્રમાણે એ કોમળ છે. બહુ ડિમાન્ડિંગ નથી, બહુ એની એવી માગણીઓ પણ નથી હોતી. નાની હતી ત્યારે અમે ને હું ને સીમા રેસકોર્સ લઈ જતા, 2-3 ચકરડીમાં ફેરવીએ એટલે રાજી રાજી. પણ શૈલેષ લોઢાની એક બહુ મજાની કવિતા છે, મર્સિડીઝ કી ડ્રાઈવ, 5-સ્ટાર મેં ખાના, નયે નયે આઈપોડ્સ વો નહીં માંગતી. મર્સિડીઝ કી ડ્રાઈવ, 5-સ્ટાર મેં ખાના, નયે નયે આઈપોડ્સ વો નહીં માંગતી, ના કી વો બહોત સારે પૈસે, અપની પિગી બેંક મેં ઉડેલના ચાહતી હૈ, વો તો બસ કુછ દેર મેરે સાથ ખેલના ચાહતી હૈ.
सपने में खेलते हुए मेरे साथ सोती है, सपने में खेलते हुए मेरे साथ सोती है, जिंदगी ना जाने क्यों इतनी उलझ जाती है, और हम समझते हैं कि बिटिया सब समझ जाती है। एनी साथे पूरतो समय नथी वितारो एनो अफसोस छे, कारण के अमारो प्रोफेशन ज एवो छे के 24/7 नौकरी करवी पड़े छे, एनो जीवनभर रंज रहेवानो छे, कारण के आवती काले एक कामदार परिवारनी वहु बनवा जई रही छे, जो के एमणे दीकरी तरीके स्वीकारी छे। થોડોક રંજ અને અફસોસ પણ છે, એકવાર એણે વિદ્યાનગર હતી ત્યારે કેમેરા અને લેપટોપ એનાથી ખોવાઈ ગયા, ત્યારે હું એની ઉપર બહુ ગુસ્સે થયો હતો, પારાવાર ગુસ્સો મેં ઠાલ્યો હતો, ત્યારે મને એ પણ યાદ નહોતું કે ત્યાં એકલી છે હોસ્ટેલમાં, આ બધો ગુસ્સો કઈ રીતે ઝેલી શકશે। એક બીજા પ્રસંગે એનાથી પણ હું વધારે નારાજ થયો હતો અને મેં એની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું। રાત્રે સવારે વહેલી સવારે એ વિદ્યાનગર જવાની હતી, હું રાત્રે સૂઈ ગયો કે પપ્પા તમે મૂકવા નહીં આવતા, પલ્લવ મૂકવા આવશે। સવારે હું ઉઠું છું તો મારા ટેબલે એક કાગળ પડેલો હોય છે, કાગળ ખોલીને જોઉં છું તો એ ચક્કુએ લખેલો પત્ર હતો। એ પત્ર હું વાંચું છું અને ચોધાર આંસુએ હું રડું છું, મને લાગે છે કે મારી ગાયા મારી બાના અવસાન પછી હું સૌથી વધારે રોયો હતો આ કાગળ વાંચીને રોયો। આ કાગળ મેં આજે પણ સાચવી રાખ્યો છે, કારણ કે આ મારા જીવનની મરણ મૂડી છે। ત્યારે પણ એ કાગળ વાંચીને મેં એને સોરી કહેલું, પણ આજે બેટા જાહેરમાં તને સોરી કહું છું કે મેં વધુ પડતું કહી દીધેલું। એ કોલેજમાં ગઈ ત્યારે મેં એને પત્ર લખવાનું શરૂ કરેલું અને એ પત્રમાંથી પછી કોલમ શરૂ થઈ ગઈ, ફૂલછાબમાં દર અઠવાડિયે લેટર ટુ ડોટર કોલમ શરૂ થઈ અને બહુ લોકપ્રિય થઈ। ઘણીવાર બાપ દીકરીને સીધે સીધું નથી કહી શકતો કામદારભાઈ, ત્યારે આવો આવો આવું માધ્યમ તમને મદદે આવે છે। હું અઠવાડિયે એને કુરિયરમાં અને પછી મેલમાં પત્ર લખતો હતો, એ જ પછી કોલમ રૂપે આગળ વધતું ગયું અને એ જ નામે લેટર ટુ ડોટર નામે એ પુસ્તક પ્રકાશિત થયું। એની 4 એડિશન અત્યાર સુધીમાં થઈ શક, મારા 20-22 પુસ્તકો થયા છે, પણ આ પુસ્તક મારા સૌથી હૃદયની નજીક છે। એના સંબંધની વાત શરૂ થઈ ત્યારે એવી કલ્પના નથી કે આટલું બધું ઝડપી થશે, જેમ દિવ્યાબેનને પણ એવી અપેક્ષા નહોતી। બાયોડેટા બહાર પડ્યો અને ત્રીજા જ મહિને દીપ સાથે સંબંધ લગભગ નક્કી થયો। મજાની વાત એ છે કે જૈનોના મેટ્રીમોનિયલ માટે 2 વોટ્સએપ ગ્રુપ ચાલે છે, ભાગ્યેશભાઈને બરાબર ખબર છે, એમાં કોમલનો પણ બાયોડેટા મેં મૂકેલો અને દિવ્યાબેને દીપનો બાયોડેટા મૂકેલો। એકવાર અમે દીપનો બાયોડેટા કાઢી અને કોમલને બતાવ્યો હતો, પણ કોમલે ચોખ્ખી ના પડી દીધી કે આપણામાં પડવું નથી, એટલે મેં મારી બેગમાં એ બાયોડેટા પાછો મૂકી દીધો। પણ થોડાક દિવસ પછી દિવ્યાબેનનો મને ફોન આવ્યો, મારે કોમલ માટે આવવું છે અને એને મળવું છે, એટલે મેં કીધું બહુ સારી વાત છે। એટલે એ પહેલા એ લોકો અમારી ઘરે આવે પહેલા હું અને સીમા શશીભાઈની નવી થયેલી ઓફિસે ગયા અને થોડી વાતચીત કરી, ત્યારે એમના ઘરે રિનોવેશનનું કામ ચાલતું હતું, એટલે શશીભાઈ કીધું કે ઓફિસે જાઓ, એ કારણ શું હતું મને ખબર નથી, પણ અમે પાછા આવીને કહ્યું કે કોમલ થોડો જાડો તો છે, પણ મેં કીધું આપણે જોઈએ, એમને પણ જોવાની ઈચ્છા છે તો પછી આપણે આગળ વાત વધારીશું। પછી
શશીભાઈ દિવ્યાબેનને બધા દીપને અમારા ઘેર આવ્યા, વાતોચીતો થઈ. મને લાગે છે ત્યારથી કોમલનું મન થોડું બદલાયું અને પછી વાત આગળ વધતી ગઈ. કામદાર પરિવાર પોઝિટિવ થયો, અમે પણ થોડા પોઝિટિવ થયા અને છેલ્લે અમે એવું નક્કી કર્યું, મેં અને શશીભાઈ, કે બંનેને એકલા જવા દઈએ બહાર અને પછી એ જે નક્કી કરે એ પ્રમાણે આગળ વધશું. અને એ બહાર મળ્યા અને પછી આવીને કહ્યું કે હવે મારી મંજૂરી છે અને આજે આપણે એની સગાઈ થઈ અને કાલે લગ્ન થવા જઈ રહ્યા છે. હવે દીપ એટલા પરિવારમાં જવાની છે. કોઈ પણ બાપને આવા પ્રસંગે પ્રશ્ન થાય કે દીકરી શું કામ સાસરે જાય. દરેક બાપ, દરેક દીકરીનો બાપ, કમલેશભાઈ, ભાગ્યેશભાઈ, બધાને આવો પ્રશ્ન જરૂર થાય. પણ આ એક સમાજની રીતિ છે, એ રિવાજ આપણે નિભાવતા રહીએ છીએ. કાલે દુલ્હનના રૂપમાં હશે, વિદાય આપતા પહેલા એ મારી પાસે આવશે ત્યારે હું રાજી પણ થતો હોઈશ કે કામદાર પરિવાર જેવા સભ્યો સાથે એ નવું જીવન શરૂ કરવા જઈ રહી છે દીપ સાથે. પણ સાથોસાથ મારું દિલ રડતું પણ હશે. અને ત્યારે રાહિમ માસુ રજાએ કરેલી જ વાત મનમાં હશે, જા બેટી જા, બહાર ડોલી તેરી રાહ દેખ રહી હે, જા બેટી જા, બહાર તેરી ડોલી રાહ દેખ રહી હે, તેરા બાપ જૈસા હૈ તેરા બાપ હૈ, તું તો મેરી સાસ હૈ, તું તો મેરી સાસ હૈ, બહાર જાને કે લીએ હી અંદર આઈ થી. બીજું તો શું કહું દીકરી વિશે, ક્યા કહું કે વો પરીઓ કા રૂપ હોતી હૈ, ક્યા કહું કે વો પરીઓ કા રૂપ હોતી હૈ, યા કડકતી ઠંડી મેં સુહાની ધૂપ હોતી હૈ, વો હોતી હૈ ઉદાસી મેં હર મર્જ કી દવા કી તરહ, વો હોતી હૈ ઉદાસી મેં હર મર્જ કી દવા કી તરહ, યા ઉમસ મેં શીતલ હવા કી તરહ, વો આંગન મેં ફેલા ઉજાલા હૈ, યા મેરે ગુસ્સે પે લગા તાલા હૈ, વો આંગન મેં ફેલા ઉજાલા હૈ, યા મેરે ગુસ્સે પે લગા તાલા હૈ, વો પહાડ કી ચોટી પર સૂરજ કી કિરણ હૈ, વો જિંદગી જીને કા આચરણ હૈ, હે વો તાકત જો છોટે સે ઘર કો મહેલ કર દે, હે વો તાકત જો છોટે સે ઘર કો મહેલ કર દે, વો કાફિયા કિસી ભી ગઝલ કો મુકમ્મલ કર દે, વો અક્ષર જો ના હો વર્ણમારા તો વર્ણમાળા અધૂરી હૈ, વો જો સબસે જ્યાદા જરૂરી હૈ, યે નહીં કહુંગા કે વો હર વક્ત સાંસ સાંસ હોતી હૈ, યે નહીં કહુંગા કે વો હર વક્ત સાંસ સાંસ હોતી હૈ, ક્યુંકી બેટિયા તો સિર્ફ અહેસાસ હોતી હૈ, ક્યુંકી બેટિયા સિર્ફ અહેસાસ હોતી હૈ. હવે એક સરપ્રાઈઝ છે. હું અમારા જન્મભૂમિ ગ્રુપના સીઈઓ અને મેનેજિંગ એડિટર કુંદનભાઈ વ્યાસ ખાસ મુંબઈથી આવેલા છે, એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. ચિત્રલેખાના તંત્રી શ્રી ભરતભાઈ ગેલાણી પણ ઉપસ્થિત છે મુંબઈથી, બંને સાથે જ આવ્યા છે. ભરતભાઈને પણ વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. અને મારો જિગરજન દોસ્ત કે એટલે કે કાનો મેગેઝિન એડિટર દિવ્ય ભાસ્કર, એને પણ કહું કે તું પણ સ્ટેજ પર આવ. કુંદનભાઈ પ્લીઝ, બે મિનિટનું તમારી હસ્તે એક શુભ કામ કરવું છે. આ સરપ્રાઈઝ છે, હમણાં સરપ્રાઈઝ ખુલી રહ્યું છે, પ્લીઝ.
દીકરીના લગ્ન નિમિત્તે કૌશિક મહેતાનું એક નૂતન પુસ્તક પ્રગટ થયું. એના વચામાં ફૂલછાપમાં પનગઢ પૂર્તિમાં એક કોલમ શરૂ થઈ હતી મનની વાત, અને એની લેખિકા હતી કોમલ મહેતા. લગભગ 1.5 વર્ષ સુધી આ કોલમ ચાલી. આજે આ શુભ પ્રસંગે પુસ્તક રૂપે મનની વાત પ્રગટ થઈ રહી છે. થેન્ક યુ કુકુ બાબર કુંદન.